એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આપણે સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 8 વિષય ઇંગ્લિશ કે જે ડિસેમ્બર 2021 માં યોજવાની છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન એક જોઈએ. નીચેનો પેરેગ્રાફ વાંચી પ્રશ્નનો જવાબ આપો. પેરેગ્રાફ જોઈએ. સંત હરિદાસ વોઝ Tansen's guru. Tansen told Akbar about him. He lived a very simple life. He was devoted to music and to Lord Krishna. એટલે કે તે સમર્પિત કોને હતો? તો કે મ્યુઝિક અને ભગવાન કૃષ્ણને તે સમર્પિત હતો. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. His disciples were Biju Bawra and Tansen. એટલે કે તે બેજુ બાવરા અને તાનસેનનો શિષ્ય હતો. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. He greeted both. એટલે કે તેણે બંનેને નમસ્કાર કર્યા. હવે જોઈએ પ્રશ્ન. Who lived simple life? તો Sant Haridas lived simple life. Where did Sant Haridas live? Sant Haridas lived in Vrindavan in a hut on the bank of the river Yamuna. Third, name the disciples of Sant Haridas. So Sant Haridas disciples were Biju Bawra and Tansen. Sant Haridas was devoted to music and to Lord Krishna. Akbar was busy. Fifth, Akbar was busy with his daily routine. So, false. કારણ કે આ વિધાન ખોટું છે. કારણ કે પેરેગ્રાફમાં આપેલું છે સંત હરિદાસ, એટલે આ વિધાન ખોટું છે, એટલે ફોલ્સ. ક્વેશ્ચન 2. કૌંસમાં આપેલા શબ્દોને આધારે WH પ્રશ્ન બનાવો. તમે જોઈ શકો છો પહેલું વાક્ય છે WHO થી બનાવવાનું છે, એટલે નામ આપણે કાઢવું પડશે. વેન થી પ્રશ્ન બનાવશું ત્યારે સમયસૂચક શબ્દ કાઢવો પડશે. વોટમાં જે પદાર્થ છે ટી એ આપણે કાઢી લેશું અને વેર માટે સ્થાનસૂચક શબ્દ ઇન ધ સ્કૂલ એ આપણે હટાવી દેશું અને વાય માટે કે જે કારણ છે ફોર હર બર્થડે એ રીઝન કાઢી લેશું. હવે જોઈએ આન્સર. હું સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. સીધા આન્સર આપેલા છે. વેન વોઝ મહાત્મા ગાંધી બોર્ન એટ પોરબંદર? વોટ ડીડ મુન્ના ડ્રિંક ઇન ધ મોર્નિંગ? વેર ડીડ ધે અરેન્જ એ મીટિંગ? Fifth, why did Sujata buy a new dress? તો આ રીતે તમે WH વાળા આન્સર લખી શકો છો. ક્વેશ્ચન નંબર 3. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. A rabbit is blank than a horse. તો આન્સર થશે smaller. સસલું ઘોડા કરતા નાનું હોય છે. તો નાનું હોય છે એ કહેવા માટે અહીં આવશે સ્મોલર. જ્યારે ધેન આવે ત્યારે તમારે આ રીતે ER વાળું વિશેષણ લખવું પડે. સેકન્ડ, એ ટ્રેન ઇઝ લોંગર ધેન એ બસ. ટ્રેન બસ કરતા લાંબી છે. એન ઓરેન્જ ઇઝ એઝ બિગ એઝ એન એપલ. એઝ બંનેમાં એઝ છે એટલે સરખા, એમ કે નારંગી જે છે એ એપલ જેટલી મોટી હોય છે એ રીતે. ત્રીજું, ધ હિમાલયા ઇઝ ધ આવે એટલે તમારે EST વાળું રૂપ લખવું પડે. હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. ફિફ્થ, એ સિટી ઇઝ લાર્જર ધેન એ વિલેજ. તો આ રીતે આન્સર થશે. ક્વેશ્ચન નંબર 4. નીચેના શબ્દોનો ઉપયોગ કરી 6-7 શબ્દોનું વાક્ય બનાવો. ફેર, વી મિસ્ડ ધ ફેર ધીઝ ઇયર. ટોય સ્ટોર, There is a toy store near the children hospital. School, I am very eager to go to school. Friend, Soham and Sandeep are my best friend. Giant wheel, There was a giant wheel in the fair. તો આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો. Last, આપેલા વાક્યોને and અથવા but વડે જોડો. Example તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણે આન્સર જોઈએ. કલા is a teacher, માલા is a teacher. તમને ખબર પડી જ જશે કે બંને નામને આપણે એન્ડ વડે જોડવા પડે. તો કલા એન્ડ માલા આર ટીચર્સ. રેનુ ઇઝ અ ક્લેવર
रेनू इज लेजी, रेनू इज क्लेवर बट लेजी। महेश विजिटेड सर्कस, रमेश विजिटेड सर्कस। तो महेश एंड रमेश विजिटेड सर्कस। दे रीच्ड एट द बस स्टॉप, दे मिस्ड द बस। तो दे रीच्ड एट द बस स्टॉप बट मिस्ड द बस। फिफ्थ नाम आपेला छे तो जय एंड विनू, इज नो थसे आर माय बेस्ट फ्रेंड। तो અહીં આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ। આશા રાખીએ તમને આ સોલ્યુશન ગમ્યું હશે।